આપણે જેમ જોઈએ છીએ તેમ આપણે ક્રિસમસ છે ઇટ્સ અ મોસ્ટ વન્ડરફુલ ટાઈમ ઓફ ધ યર મોસ્ટ વન્ડરફુલ ટાઈમ અને બધા જ નાતાલની ઉજવણી કરે છે રિગાર્ડલેસ તમે ખ્રિસ્તી હો કે ના હો ઇવન મિડલિસ્ટમાં પણ મુસલમાનો પણ તમે ક્રિસમસની ઉજવણી કરે છે હવે પ્રભુ શ્રી કૃષ્ણને માણસ કે નથી માનતા ડઝન્ટ મેટર પરંતુ લોકો નાતાલની ઉજવણી કરે છે તો પ્રશ્ન એ થાય કે ડુ યુ નીડ ક્રાઇસ્ટ ટુ સેલિબ્રેટ ક્રિસમસ શું એ જરૂરી છે તમે ખ્રિસ્તને ઓળખો નાતાલ ઉજવવા માટે એવું કોઈ જરૂરી નથી વાત ઘણા બધા લોકો નાતાલ ઉજવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતા જ નથી બરાબર તમને નવાઈ લાગશે કે 60% બાળકો બાળકોની અંદર 60% જે છે બાળકો એ લોકો એવું માને છે કે નાતાલ એ તો બર્થ ડે ઓફ સાન્તાક્લોઝ તો નવાઈ લાગશે કે નાતાલ પ્રભુ શ્રી કૃષ્ણ જાણતો નથી રહ્યો પરંતુ સાન્તાક્લોઝ જે છે એની બર્થ ડે છે નાતાલ અને નાતાલ એટલે સાન્તાક્લોઝ એ આપણે 60% બાળકો એવું માને છે પરંતુ જે નાતાલ છે ક્રિસમસ ઇઝ મોર ધેન બર્થ આપણે જાણીએ છીએ બરાબર કે નાતાલ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પરંતુ તમને નવાઈ લાગશે કે 1st century જે ડિસાઇપલ્સ હતા એ લોકોએ કદી પણ નાતાલ ઉજવી નહોતી 1st century પણ નહીં 2nd પણ નહીં 3rd પણ નહીં પરંતુ ઈસવીસન 425 ની અંદર વાલાઓ નાતાલની શરૂઆત થઈ એમ કરે ચાલે કેમ કે જ્યારે વરસાદ મોન્સૂન ટાઈમ જ્યારે આખો દેશ સર કર્યો અને ત્યારે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર શરૂ થયો ત્યાં સુધી ખ્રિસ્તી ધર્મ પણ નહોતો તો આપણે પ્રશ્ન થાય કે જે 1st century શિષ્યો હતા અને ત્યારબાદ એમના શિષ્યો થયા એ લોકો શું કરતા હતા એ લોકોએ નાતાલ ઉજવી જ નહોતું ક્રિસમસ એ લોકોએ ઉજવ્યું જ નહોતું તો એ લોકો શું કરતા દર રવિવારે એ લોકો એની સંગત કરતા હતા અને પ્રભુના આવો વિશે ના જ છે એ લોકો મેસેજ એ લોકો આપતા હતા અને એન્કરેજમેન્ટ કરતા હતા આ જ કરતા હતા પરંતુ અત્યારે તમે જુઓ કે પ્રભુના આવવા સંબંધી મેસેજો છે કે નહીં બરાબર આપણે તો જૂન જૂના બધા મેસેજો સાંભળ કરીએ છીએ પણ પ્રભુના આવવા વિશેનો કોઈ મેસેજ આપણે સાંભળતા નથી December 25 ઇટ્સ અ વેરી કોન્ટ્રોવર્શિયલ ડેટ બરાબર December 25 તો નાતાલ હોય શકે જ નહીં જો નાતાલ હોય અને પ્રભુનો જન્મ જો થયો હોવો જોઈએ તો એ સપ્ટેમ્બર મહિનામાં હોઈ શકે ક્યાંક પછી તો સ્થાની પોષીને ઓક્ટોબર મહિનામાં પરંતુ ડિસેમ્બર મહિનામાં તો નાતાલનો એ ડેટ હોઈ શકે જ નહીં પરંતુ ધેટ્સ નોટ અવર પોઈન્ટ એ છે કે વાલાઓ કે આપણો બધાની શરૂઆત થઈ છે બર્થથી આપણી શરૂઆત થઈ છે અને જો આપણે વિચાર કરીએ સાયન્ટિફિકલી તો કોન્સેપ્શન જ્યારે થાય છે માતાના આના ગર્ભમાં ત્યારે આપણી શરૂઆત થાય છે પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરૂઆત ક્યારે થઈ શું નાતાલ 25મી તારીખે આજથી 2000 વર્ષ પહેલાં શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરૂઆત થઈ નો વાળો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કોઈ શરૂઆત થઈ જ નથી કારણ કે પ્રભુનું વચન જેમ કહે છે યુહાન પહેલો અધ્યાય એની 1-3 લખ્યું છે કે આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંતાતે હતો અને શબ્દ દેવ હતો તે જ આદિ એ દેવની સંતાતે હતો એનામાં સર્વ ઉત્પન્ન થયું એટલે કે જે જ ઉત્પન્ન થયું કે તેના વિના ઉત્પન્ન થયું નથી તો બોલો પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરૂઆત ક્યારે થઈ ધેર ઇઝ નો બિગિનિંગ એન્ડ નો એન્ડ બોલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા જ પહેલેથી જે પ્રભુ વચન કહે છે કે શાસ્ત્રની અંદર કે પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વીને જગતને રચ્યા હતા તે પહેલોથી એટલે કે અનાદિ કાળથી અનંત કાળ સુધી તું ઈશ્વર છે તો પૃથ્વી ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ધેટ ઇઝ નોટ ધ બર્થ ડે ઓફ ક્રાઇસ્ટ એ તો ઇન્કાર્નેટ થયા
શબ્દ સદેવ હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હતા જ તે દેહધારી થયા અને પૃથ્વી પર આવ્યા. હવે યહૂદી લોકો જે છે વાળાઓ એ લોકો આ જે ડોક્ટરી જે છે એ કન્ડિશન એને માનતા નથી. તે રિજેક્ટ ધ ડોક્ટરીન ઓફ ઇન્કાર્નેશન વાળા. અને ઇવન ઇસ્લામ પણ આ જે ડોક્ટરી જે છે ઇન્કાર્નેશન એને રિજેક્ટ કરે છે. દેટ મીન્સ કે યહૂદીઓ ઇન્કાર્નેશનમાં માનતા નથી અને ઇસ્લામ છે મુસ્લિમો એ પણ માનતા નથી. હિન્દુઓ માને છે હિન્દુઇઝમ જે છે એ બલિ ઇન ઇન્કાર્નેશન અને હિન્દુના જે ત્રણ મેઇન જે ગોડ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણે ત્રણ આપણે પરંતુ એમાં બ્રહ્મા તો છે એ ક્રિએટર તરીકે એ લોકો એને માને છે. પરંતુ વિષ્ણુ જે છે એ તો વેરી વેરી શું કહેવાય એને કોઈ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે હિન્દુઇઝમ ની અંદર. કારણ કે વિષ્ણુ જે છે એ અવતાર લ્યા વિષ્ણુનો આઠમો અવતાર જે છે એ કૃષ્ણ બરાબર. એ રીતે અને ગીતામાં લખવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે દુષ્ટતા દુષ્ટ લોકો વધી જશે ત્યારે ત્યારે કે છે કૃષ્ણ કે છે કે હું અવતાર લઈશ. તો વિષ્ણુ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર બરાબર ઇન હિન્દુઇઝમ. કે એ અવતાર લયા જ કરે છે લયા જ કરે છે લયા જ કરે છે એ કોઈ પણ માણસમાં માણસમાં આવીને અવતાર લે એ એવું કહેવામાં આવે છે. ઇટ્સ અ વેરી વેરી કોન્ટ્રોવર્શિયલ એન્ડ વેરી વેરી કન્ફ્યુઝિંગ ડોક્ટરિંગ ઇન હિન્દુઇઝમ. કારણ કે ઇન્કાર્નેશન રી ઇન્કાર્નેશન મોક્ષ અવતાર એ બધું આપણને કન્ફ્યુઝ કરી નાખે છે. પરંતુ બાઇબલની અંદર બતાવો ઇટ્સ અ વેરી વેરી સિમ્પલ એન્ડ કોમન કે દેવ હતો જ અનાદિકાળથી અનંતકાળ સુધી તે દેહધારી થયો અને તે માનવ રૂપમાં આવ્યો. અને યાદ છે ફિલિપી બીજો અધ્યાય કે 6:4 બહુ અજબ કલમ છે કે જે દેવ હોવા છતાં જેને દેવ સમાન હોવાનો પકડી રાખવાની ઈચ્છ નહીં પરંતુ દાસનું ધારણ કરીને એટલે કે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને આ અગસ્તના મરણને આધીન થયું. બરાબર આ છે દેવ જે હતો જ તે હવે માણસ બને છે તે દેહધારી થયા એ ઇન્કાર્નેશન છે. ઇન્કાર્નેશન એ આપણો બધાની શરૂઆત છે પરંતુ દેવની કોઈ શરૂઆત નથી. એ તો હતો જ અનાદિકાળથી અનંતકાળ હતો જ અને તે હવે માનવ બને છે અને તે આ પૃથ્વી પર એ જન્મ લે છે. પરંતુ કે રોમી 3:23 શું કહે છે બરાબર ખબર જ છે. Romans 3:23 કે ઓલ હેવ સીન એન્ડ ઓલ કમ શોર્ટ ધ ગ્લોરી ઓફ ગોડ કે બધાએ પાપ કર્યું છે અને બધા તેમના મહિમા વિશે અધૂરા છે. પછી Yesaya 6:6 શું કહે છે કે આપણા સર્વ કર્મો પૂજ્ય કર્મો એ મેના ચિત્રા સમાન છે વાળો એ Yesaya કહે છે. હવે દાઉદ તો એનાથી પણ આગળ વધીને કહે છે Daud 1:5 દાઉદ એના શું કહે છે દાઉદ એના કહે છે પરંતુ એના કર્મો એને પાપી અને એને પુણ્ય બનાવે છે. તો બરાબર હિન્દુઇઝમ જે છે એ કમ્પ્લીટલી એ ક્રિશ્ચિયનની ગ્રુપમાં છે બરાબર. પુણ્ય કર્મો પુણ્ય કર્મો પુણ્ય કર્મો એના પર જે લોકો ભાર મૂકે છે પરંતુ ક્રિશ્ચિયનિટી જે કહે છે કે નોટ યોર ગુડ વર્ક પરંતુ Ephesians 2:8 શું કહે છે કે છે શું કહે છે કે કૃપાથી વિશ્વાસ દ્વારા અમે તારણ પામેલ છો એ તમારાથી નથી દેવનું દાન છે કરણીયોથી નહીં
રખેલે કોઈ અભિમાન કરે તો બોલો ઇટ્સ ધ મોસ્ટ વન્ડરફુલ ટાઈમ ઓફ ધ યર નાતાલ છે પરંતુ આપણે એ જોવા માંગીએ છીએ કે આપણે આ નાતાલ ધ રીઝન ઓફ ધ સીઝન તો બોલો આ નાતાલ છે ક્રિસમસ આવ્યું પરંતુ એની પાછળના કારણ કે એવું કહે છે કે આદમ અને હવ્વાની સાથે સાથે
પાડવા માટે ચાલો આપણે શું શીખી શકીએ છીએ કે જ્યારે શેતાન આપણને કાર્ય કરે ને ત્યારે કાંતિ બહુ કોઈ વ્યક્તિ છે ને જો તમે પ્રભુના બાળક છો અને તમે પ્રભુના રૂપમાં તમે એનો અર્જુન થયા છો તો એ તમને ટાર્ગેટ કોઈને કોઈ સમય કરે છે અને સૌથી વધારે ઉપયોગ કોનો કરે છે તમે જેની નિકટ હો ને એનો ઉપયોગ એ તમારે પાડવા માટે કરે છે એ આપણે અગાઉ શીખી શકીએ તો ઉપરી થવાના મતલબ જ્યારે આદમે પાપ કર્યું ને ત્યારે હવા એ બોલવા અને આદમે નિર્ણય કર્યું પાપ કર્યું ત્યારે દેવે સર્પને સાપ આપ્યો ઉત્પત્તિ 3 અને 14 ની અંદર પહેલા સર્પને કારણ કે આદમ શેતાને સર્પનો ઉપયોગ કર્યો એટલે પહેલા ઉત્પત્તિ 3 અને 14 માં દેવે સર્પને સાપ આપ્યો કીધું કે તું હવે પેટે ચાલશે અને હવે કયા હોય હવે એ પેટે ચાલશે અને તું હવે પ્રભુએ શેતાનને કીધું કે તું એ પોતાને માને છે તું બહુ હોશિયાર છે અને બહુ બોલો ઉત્તમ છે અને આને તું પોતાને બહુ સ્માર્ટ માને છે અને પોતાને બહુ જ એ માને છે તો હું તને કહું છું પ્રભુ કે છે કે તે જેને ફસાવી તે જેને તેને છેતરી એ સ્ત્રી નોટ એડમ બરાબર આપણી અકાદ્યો પ્રભુ આદમને આદર કરી શક્યો પરંતુ પ્રભુએ કીધું કે નો તેને તે જેને પાડી છેતરી એ સ્ત્રીનું સંતાન એ તારું માતૃ છે This is the beginning of Christmas. The first Christmas in the garden of Eden. એડન વાડીમાં સૌથી પ્રથમ એ ક્રિસમસની શરૂઆત થઈ અને એ શરૂઆત કરી દેવે પોતે ખ્રિસ્ત વાળા હવે યહૂદાના કુળમાંથી જન્મ લેવાના છે એની
એની વાત કરું છું. રૂબેન ફેલ ગયો, ઇવાઇટ ગયો, સિમિયોન ફેલ ગયો, અને હવે યહૂદા. યહૂદા તમે જુઓ, આખો ઇતિહાસ તમે જુઓ, એ બધો ફેઇલ પર્સન. યહૂદા પણ એને પણ જે ન કરવાનું કરેલું, પરંતુ પ્રભુએ એ યહૂદાને પસંદ કર્યો અને કીધું કે યહૂદા એ સ્ત્રીનું બન્યું છે. યહૂદાના કુલમાં એ પ્રભુ આવશે. એટલા માટે શું કહે છે પ્રભુ શું કહે છે? યહૂદાનો સી અને યાકૂબનું થળ, પાટાવનું થળ એ પ્રભુને કહેવા માટે છે. યહૂદા આપવાનો છે.
charge is born, but son is given. And basically, there is a man राज्य देखा विषय और तेरे अद्भुत मंत्री राक्षसीश्वर सनातन पिता अने सारे सरदार पिता बताओ उस क्रिस जो कोई व्यक्ति छे आ दुनिया के अंदर कोई वो थई गयो छे कोई थवा गयो छे कोई थसे ने वाला ही इज सो यूनिक ही इज सो डिफरेंट इतना माटे बताओ एना जो आके गॉड हिमसेल्फ गॉड मैनिफेस्टेड સત્ર સત્ર અને પાછા કે હું ન્યાયી પણે વર્તીને હું તારું છું
Sí, vos tenés
করে ভোগদান এক কাজ পাই এক জিনিস আকি এক জন্তু বৈকো দেখো তো এবারে পাপ হয়ে যাবে দেখো তো আইয়া প্রভু যীশু খ্রিস্ট বলা হি কেম টু রিভিল দা ফাদার কে পাপ কি হয়ে যাবে আবে তুমি কি বলো বলা তো যে বাইবেল না যে ফিক্স আছে দেখো লোক কে আছে কে ওল্ড টেস্টামেন্ট গড যে আছে ভক্ত হি ইজ ভেরি ক্রুয়াল হি ইজ মার্সিলেস Yeah.
એને કીધું કે ફાધર ક્રિએટ એવરીથિંગ એન્ડ જ્યારે સમય આવશે ત્યારે કેમ છે આ ઉપર લખવા માટે આઈ એમ ગોઈંગ આઈ એમ આઈ વિલ સેન્ડ ડિસેન્ડ ફ્રોમ હું સ્વર્ગ છોડીને સ્વર્ગનું સુખ મૂકીને હું પૃથ્વી પર જઈશ અને તમે જે આપણે એના પર હવે વધારે રાખીએ એની રાખીએ